Standard 12th, विषय अकाउंट पार्ट बे चैप्टर 5 उदाहरण 22। तो उदाहरण 22 नी रकम आपणे જોઈશું। એનકે કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે વ્યાજ આવરણ ગુણોત્તરની ગણતરી કરો। તો વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર શું? પહેલાં તો સૂત્ર જોઈએ કે વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને વેરા પહેલાંનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ। તો વ્યાજ અને વેરા પહેલાંનો નફો આપણને દાખલામાં આપી દીધો છે। જુઓ, વ્યાજ અને વેરા પહેલાંનો નફો 2070,000। અહીંયા હું પહેલાં 2070,000 લખી દઈશ, લાંબા ગાળાના દેવાનું વ્યાજ। તો લાંબા ગાળાના દેવા બે છે, એક 10% ડિબેન્ચર અને 12% બેંકની લોન, બંને લાંબા ગાળાનું દેવું કહેવાય। તો ડિબેન્ચર અને લોન, તો લાંબા ગાળાના દેવાનું વ્યાજ, તો લાંબા ગાળાના દેવાનું વ્યાજ ગણીએ તો પહેલું છે ડિબેન્ચર। તો ડિબેન્ચર અહીં જોવાનું 10 લાખના છે અને 10% છે, ડિબેન્ચરની કિંમત 10 લાખ રૂપિયા અને એના 10% છે 10%, તો 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા વ્યાજ થાય। તો સૂત્રમાં આપણે લાંબા ગાળાના દેવાનું વ્યાજ જોઈએ છે, તો લાંબા ગાળાના દેવા તો ખરા જ પણ તેનું વ્યાજ, અને બીજું દેવું છે બેંક લોન। તો બેંક લોન કેટલા રૂપિયા છે તે જોવાનું આપણે અહીં આગળ જોયું છે। જો 12% બેંકની લોન 30 લાખ રૂપિયા, 12% 30 લાખ, તો 30 લાખ ગુણ્યા 12%, 12 × 36, 3,60,000। તો લાંબા ગાળાના દેવા બે બંનેનું વ્યાજ ભેગું કરીએ, 1,00,000 વત્તા 3,60,000, તો 4,60,000 થાય। તો લાંબા ગાળાનું દેવાનું વ્યાજ 4,60,000। બસ પછી આ બેનો શું કરી નાખવાનો? ભાગાકાર કરવાનો। તો 2070,000 ભાગ્યા 4,60,000 કરશો તો 4.5 વખત આ વ્યાજ ચૂકવવાની ક્ષમતા, કમાવાની ક્ષમતા એ સારી સ્થિતિ કહેવાય। 4.5 વખત, શબ્દ વાર લખી શકો, તમે વાર પણ લખી શકો અથવા વખત પણ લખી શકો, બરાબર છે? તો 4.5 વખત દાખલો તો કહીએ આપણે પૂરો થઈ જાય છે। ખાસ ધ્યાન શું રાખવાનું કે વ્યાજ અને વેરા પહેલાંનો નફો ના હોય તો એ શોધવો પડે, અને લાંબા ગાળાનું દેવા પહેલાં શોધી અને એમના વ્યાજ કાઢવા પડે અને એમનો સરવાળો કરીને અહીંયા લખવાનો છે। તો આઈ હોપ કે ઓલ સ્ટુડન્ટને કમ્પ્લીટ આ સમ્સની અંદર ખ્યાલ આવી ગયો હશે એવું સમજું છું। તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ।